નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસભના ન્યૂઝ. હું છું ઉમી માકડા. તો જોઈએ આજના મહત્વના સમાચાર લખતરથી અમારા સંવાદદાતા હિરેન મિસ્ત્રી સાથે. તલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જર્જરિત સ્ટાફ ક્વાર્ટર્સની ધારાસભ્યએ નિરીક્ષણ કર્યું. તલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટર્સ જર્જરિત હાલતમાં. 10 વર્ષ પહેલા બનાવેલ આશરે 2 કરોડના ખર્ચે બનાવેલ ક્વાર્ટર્સ બન્યા જર્જરિત. સ્ટાફ ક્વાર્ટર્સ હોવા છતાં આરોગ્ય કર્મીઓ ઉપયોગ કર્યા વગર થયું ખખડધજ. પાટડી લખતર ધારાસભ્યએ જર્જરિત સ્ટાફ ક્વાર્ટર્સની મુલાકાત લઈ સમીક્ષા કરી. આગામી દિવસોમાં સ્ટાફ ક્વાર્ટર્સ નવું બને તે દિશામાં કાર્ય કરીશું, ધારાસભ્ય નૌશાદ સોલંકી. કરોડોના ખર્ચે બનાવેલ ક્વાર્ટર્સ જર્જરિત અવસ્થામાં હોવાથી સરકારી નાણાંનો વ્યય થતાં ગ્રામજનોમાં રોષ. લખતર તાલુકા હેલ્થ ઓફિસ હેઠળ આવતું તલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી ક્વાર્ટર્સ ઉપર રહીને ફરજ બજાવે છે. તે માટે સરકાર દ્વારા આશરે 10 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલ સ્ટાફ ક્વાર્ટર્સ આરોગ્ય કર્મીઓને ફાળવ્યા વગર જર્જરિત અવસ્થામાં બની જતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. પાટડી લખતર વિધાનસભાના ધારાસભ્ય દ્વારા ગઈકાલે તલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાતમુહૂર્ત પહેલા જર્જરિત સ્ટાફ ક્વાર્ટર્સની મુલાકાત કરી સમીક્ષા કરી. આગામી સમયમાં નવા સ્ટાફ ક્વાર્ટર્સ બને તે દિશામાં કાર્યો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જે સ્ટાફ ક્વાર્ટર્સના બારી બારણા તૂટેલ હાલતમાં છે, લાદીઓ તળિયા ઉખાડીને લઈ ગયા છે, જ્યારે ધાબામાંથી મોટા પોડા ખરી રહ્યા છે, જેથી સ્ટાફ ક્વાર્ટર્સ ઉપયોગ કર્યા જર્જરિત બની જતા ગ્રામજનો તેમજ આરોગ્ય કર્મીઓમાં રોષ જોવા મળ્યો હતો. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસભના ન્યૂઝ લખતર.